તો પનીર ચીલી માટે આપણને જોઈશે ગ્રીન ચીલી એન્ડ જિંજર, જે આપણે ઓલરેડી ચોપરમાં ચોપ કરી દીધેલ છે, ચોપ ગાર્લિક, સ્ટર ફ્રાય સોસ, સોયા સોસ, કેચઅપ, ગ્રીન બેલ પેપર જે મારા છોટું મોટું ગાર્ડનના એકદમ ફ્રેશ છે, ગ્રીન ચીલી જે મેં ક્રોસમાં કાપેલ છે, સોલ્ટ ટુ ટેસ્ટ, ઓનિયન જેને આ રીતે આપણે પીસ કરી લીધેલ છે, અને આ છે પનીર ચીલી માટે બેટર જે બનાવેલું છે, જેને આપણે પનીર એમાં ડીપ કરી અને આપણે ડીપ ફ્રાય કરીશું. તો એના માટે આપણે લીધું છે 1.5 ટેબલ સ્પૂન કોર્નફ્લાવર એન્ડ ઓલ પર્પઝ ફ્લાવર, એની કે મેંદો, મેંદો લીધો છે મેં 3.5 ટેબલ સ્પૂન, અને આ છે પનીર જેને આપણે ઊભી આ રીતે કાપી લીધેલ છે, તો આપણે એને ડીપ ફ્રાય કરીશું. તો આપણે હવે પનીરને બેટરમાં નાખી અને ડીપ ફ્રાય કરી લઈશું. એને આપણે લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું અને પછી કાઢી દઈશું. આ રીતે આપણે પનીર ચીલીને આ રીતનું આપણે લાઇટ ગોલ્ડન કલરનું ડીપ ફ્રાય કરી લેવાનું છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું પનીર ચીલી માટે ગ્રેવી. તેના માટે આપણે 3 ટીસ્પૂન ઓઇલ મૂક્યું છે, કારણ કે આપણે જે પનીર ડીપ ફ્રાય કર્યું છે તે ઓલરેડી ઓઇલી છે, એટલે આપણે ઓઇલ એમાં બહુ થોડું મૂક્યું છે. તેમાં સૌથી પહેલાં આપણે નાખીશું ગાર્લિક 2 ટેબલ સ્પૂન, જેને ગાર્લિક વધારે ગમતું હોય તો તમે વધારે બી નાખી શકો છો. અને આપણે થોડું સફર કરી દઈશું. ગ્રીન ચીલી એન્ડ જિંજર જે ઓલરેડી ચોપ કરેલ છે, આપણે એડ કરીશું સ્ટર ફ્રાય સોસ, પૂંછે ઓનિયન, હવે આને આપણે 2-3 મિનિટ સોતે થવા દઈશું, જે બધા મસાલા બરોબર એકબીજા સાથે મિક્સ થઈ જાય. મિત્રો, આ ઘણી ઇઝી અને સિમ્પલ રેસીપી છે, એને કોઈ પણ બનાવી શકે છે. આ બહુ કોમ્પ્લિકેટેડ રેસીપી નથી, તમે જરૂરથી ટ્રાય કરશો. આપણે એને 2-3 મિનિટ સાથે ખવા દઈશું. ગેસ આપણે ધીમે વાંચ ઉપર રાખીશું. મારી પાસે અત્યારે અવેલેબલ નથી સ્પ્રિંગ ઓનિયન, એટલે હું ગ્રીન ગાર્લિક એડ કરું છું, એનાથી પણ ફ્લેવર સરસ આવે છે. કરીશું આપણે 1/2 કપ વોટર,
3-4 મિનિટ સાથે થવા દઈશું અને આ થોડું ઘટ્ટું થશે એટલે આપણે એડ કરીશું આપણા જે પનીર આપણે જે ડીપ ફ્રાય કર્યા છે એ પનીર આપણે આમાં એડ કરી દઈશું તો આપણી ગ્રેવી હવે ઘટ્ટું થઈ ગઈ છે આપણે હવે એડ કરીશું આપણે એકદમ ધીમા તાપે મિક્સ થવા દઈશું જેથી કરીને આપણે ડીપ ફ્રાય પનીર છે એ પણ બધો મસાલો પનીર ચીલી તૈયાર છે મિત્રો આપણી પનીર ચીલી રેસીપી રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ સી યુ નેક્સ્ટ ટાઈમ વિથ ન્યુ રેસીપી તમે તમારા અનુભવ અને કોમેન્ટ્સ મને જરૂરથી જણાવશો તમે તમારી રેસીપી બી મારી સાથે શેર કરી શકો છો થેન્ક યુ